नमस्कार विद्यार्थी मित्रों, तो फरीवार आजे आपणे चेप्टर नंबर 14 ना एक महत्वना कॉन्सेप्ट विषयनी चर्चाओ करवानी छे। तो टॉपिक नुं नाम छे परिस्थितिकीय अनुक्रमण। आ पहेलाना विडियो लेक्चर में तमे एनर्जी फ्लो पण भणी गया अने आ उपरांत तमे परिस्थितिकीय पिरामिडो विषयनी पण माहिती लीधेली छे। तो तमे भणी गया छो के त्रण प्रकारना पिरामिड होई शके, संख्याना पिरामिड, जैवभारना पिरामिड अने ऊर्जाना पिरामिड। आ उपरांत एक पिरामिड तमने आ बुकमां जे कंडीशन आपेली छे ए कंडीशन मुजबनो पिरामिड तमने होमवर्कमां ड्रॉ करवा माटे पण आपेलो हतो। घणा विद्यार्थीओए साचो पिरामिड ड्रॉ करीने मोकलेलो छे, घणा विद्यार्थીઓએ તેમાં ભૂલ કરેલી છે। તો છેલ્લે અને પછીનો જે વિડિયો લેક્ચર અપલોડ થશે તેના અંતે તમને હું આખો એનું સોલ્યુશન બતાવીશ। અને ખૂબ જ સારી વાત કહેવાય કે તમે લોકો આનું બેકઅપ વર્ક કરો છો, ઘણા વિદ્યાર્થીઓ ખૂબ જ સારા અક્ષરે અને સારામાં સારું હોમવર્ક કરી રહ્યા છે, સો કીપ ઇટ અપ। અને ખાસ મારે તમને કહેવાનું એ થશે કે તમે બુકની લાઇન ટુ લાઇન પ્રિપેરેશન કરો, બરાબર, શબ્દો ગોખવાનું બંધ કરો અને શબ્દો સમજવાનું ચાલુ કરો। જેટલા તમે શબ્દો સમજશો એટલા તમને એ શબ્દો લાંબા સમય સુધી યાદ રહેશે। અને તમને ખ્યાલ છે કે સાયન્સ એક એવું ફિલ્ડ છે કે જેમાં લેખા સિવાય તમારો ઉદ્ધાર નથી, એટલે અત્યારે તમારી પાસે ઘણો ખરો સમય હોય છે તો ક્વેશ્ચનને તમે લખી લખીને ભાગો કરવાનો પ્રયત્ન કરો। અને ક્વેશ્ચન તમે પ્રિપેર કરો તો એની સાથે સાથે MCQ ઓટોમેટિક પ્રિપેર થઈ જવા જોઈએ, મતલબ કે એક ક્વેશ્ચનનું પોસ્ટમોર્ટમ કરીને તેમાં આવેલા તમામ પ્રકારના વન લાઇનર ક્વેશ્ચનને પણ તમે યાદ રાખો, એક અલગ નોટ બનાવો કે જેમાં વ્યાખ્યા લખો અથવા તો મહત્ત્વના શબ્દ લખો, બરાબર। તો આજે આપણે ક્વેશ્ચન ભણવાનો છે, એ ક્વેશ્ચનનું નામ છે પરિસ્થિતિકીય અનુક્રમણ એટલે કે ઇકોલોજિકલ સક્સેશન। હવે જો અહીંયા તમને ઇકોલોજીના કંઈક અલગ કોન્સેપ્ટ તરફ લઈ જાય છે, તો એક શબ્દ આમાં તમારે મહત્ત્વનો છે, એ શબ્દનું નામ છે અનુક્રમણ। તો આપણે આ ક્વેશ્ચનને આપણી ઇઝી લેંગ્વેજ નોટ્સની મદદથી સમજવાનો પ્રયત્ન કરીએ। તો ટાઇટલ છે પરિસ્થિતિકીય અનુક્રમણ એટલે કે ઇકોલોજિકલ સક્સેશન। સમજો, સાદી સીધી ભાષામાં અનુક્રમણનો શું મતલબ થાય? તો કે સિમ્પલ ભાષામાં, દેશી ભાષામાં અનુક્રમણનો મતલબ થાય છે પરિવર્તન એટલે કે ફેરફાર। તો તમારા મગજમાં એ કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ કે આપણે આ ક્વેશ્ચનમાં ફેરફારની વાત કરીએ છીએ, ચેન્જીસની વાત કરીએ છીએ। અને હવે તમને એ પણ ખબર હોવી જોઈએ કે ફેરફાર કે ચેન્જીસ હોય તે સમય સાથે આવે, એટલે આ એક એવો ક્વેશ્ચન છે કે જેમાં સમય જતાં કોઈ પણ નિવસન તંત્રમાં કે કોઈ પણ સમાજમાં કેવા કેવા પ્રકારના ફેરફારો થઈ શકે એના વિશેની ચર્ચાઓ કરવાની છે, બરાબર। ચાલો પોઈન્ટ નંબર 1 શું કહેવા માગે છે કે આપણે ખરેખર કેનો અભ્યાસ કરી ચૂક્યા છીએ, તો આપણે ખરેખર વસ્તી તેમજ સમાજની લાક્ષણિકતાઓ એટલે વસ્તી કઈ રીતે બને, સમાજ કઈ રીતે બને એટલે કે ફોર્મેશન ઓફ પોપ્યુલેશન એઝ વેલ એઝ કોમ્યુનિટી, તેમજ આ વસ્તી તથા સમાજની તેના આસપાસના પર્યાવરણ પ્રત્યેની પ્રતિક્રિયાઓ, એટલે કોઈ પણ વસ્તી છે કે કોઈ પણ સમાજ છે એ કઈ રીતે બને, અને વસ્તી કે સમાજ બની ગયા પછી તેના સરાઉન્ડિંગ એન્વાયરમેન્ટ એટલે કે આસપાસના પર્યાવરણ સામે કઈ રીતે રિસ્પોન્સ આપે એની ચર્ચાઓ પણ આપણે કરી ચૂક્યા છીએ। આ જે રિસ્પોન્સ મળે છે એટલે કે આ જે પ્રતિક્રિયાઓ મળે છે તે વ્યક્તિગત પ્રતિક્રિયાઓથી પણ ઘણી ખરી અલગ પડે છે, એટલે કોઈ એક સજીવ રિસ્પોન્સ આપે અને કોઈ એક વસ્તી કે સમાજ રિસ્પોન્સ આપે એમાં ઘણો બધો તફાવત જોવા મળે છે। એટલે પોઈન્ટ નંબર 1 કંઈક આવું કહેવા માગે છે, એ કંઈ મહત્ત્વનું નથી। ચાલો હવે સમજો, પોઈન્ટ નંબર 2 ખૂબ જ મહત્ત્વનો, એ શું કહેવા માગે છે કે કોઈ પણ સમાજ હોય એટલે કે કોઈ પણ કોમ્યુનિટી હોય, જો આપણે નિવસન તંત્રની વાત કરીએ છીએ, ફોર એક્ઝામ્પલ કે નિવસન તંત્રમાં જોવા મળતી માછલીઓનો સમાજ, નિવસન તંત્રમાં જોવા મળતા મોટા વૃક્ષોનો સમાજ, નિવસન તંત્રમાં જોવા મળતા કીટકોનો સમાજ, એટલે કોઈ પણ પર્ટિક્યુલર આપણે નિવસન તંત્રના સમાજની વાત કરીએ છીએ। સમજો, કોઈ પણ સમાજ હોય એ પર્યાવરણની બદલાતી પરિસ્થિતિઓ સાથે તેના બંધારણ અને તેની રચનામાં પણ પરિવર્તન કરે છે,
परिवर्तन पामे छे, एटले के फेरफार थाय छे। एटले कोई पण कम्युनिटी होय तेमां समय जता जो तेना पर्यावरणनी स्थिति बदलाय तो एनु बंधारण पण बदलाय अने तेनी रचनामां पण शुं थई जाय, फेरफार थाय। छेल्ले आमां छेल्ले बरोबर समझो महत्वनुं कोण छे, तो के पर्यावरणनी बदलाती परिस्थिति। जेम जेम पर्यावरणनी परिस्थिति बदलाती जाय तेम तेम समाजनुं बंधारण बदलाय अने समाजनी रचनामां पण शुं थाय, फेरफार थतो जोवा मळे छे। चलो पछीनो पॉइंट शुं कहे छे, आजे फेरफार थाय छे एटले के आजे चेन्जिस छे ते चेन्जिस केवो छे, आ फेरफार एकदम श्रेणीबद्ध तेमज क्रमबद्ध छे। आ उपरांत भौतिक पर्यावरणमां थता फेरफारने केवो छे, तो के समांतर छे। जो त्रण पॉइंट याद रखवाना, आजे चेन्जिस एटले के आजे फेरफार थाय छे ते स्टेप बाय स्टेप एटले के श्रेणीबद्ध तथा क्रमबद्ध थाय, के फटाफट फेरफार न थई जाय, बराबर। वन बाय वन स्टेप बाय स्टेप चेन्जिस जोवा मळे, अने ई जे फेरफार थाय ने ई आउटर सराउंडिंग एनवायरमेंट एटले के बहारना भौतिक पर्यावरणमां थता फेरफारने केवो होय, समांतर होय। एटले बहार जेवो ફેરફાર થાય એવો જ ફેરફાર કોણ કરતું હોય, તો કે આ સમાજ કરતું હોય। ચલો ફરીથી પેલા બે પોઈન્ટ રિવાઇઝ કરો, કે કોઈ પણ સમાજ એ પર્યાવરણની બદલાતી પરિસ્થિતિઓ સાથે પોતાના બંધારણ તેમજ પોતાની રચનામાં પણ ચેન્જીસ કરે છે, પરિવર્તન કરે છે, ફેરફાર કરે છે। મહત્વની વાત એ છે કે આ ફેરફાર એ શ્રેણીબદ્ધ તેમજ ક્રમબદ્ધ હોવા જોઈએ। આ ઉપરાંત આ ફેરફાર એ ભૌતિક પર્યાવરણમાં થતા ફેરફારને કેવા છે, સમાંતર છે। ચાલો આ બધું થઈ જાય પછી છેલ્લે તમને શું મળે, તો કે આ તમામ ફેરફાર પતી જાય, બરોબર। બધા ફેરફાર થઈ ગયા, આ તમામ ફેરફારને અંતે એક એવા સમાજનું નિર્માણ થાય કે જે પર્યાવરણ સાથેના સંતુલનની નજીક હોય। જો સંતુલનમાં તો હોય જ નહીં, 100% સંતુલનમાં હોવું શક્ય નથી, કેમ કે પર્યાવરણ સતત બદલાય છે। યાદ કરો, પરિવર્તન સંસારનો નિયમ છે, એમ પરિવર્તન છે તે પર્યાવરણનો પણ નિયમ છે। કોઈ દિવસ પર્યાવરણ સ્ટેબલ હોય જ ન શકે, બરોબર છે। એટલે પર્યાવરણ બદલાય એમ ઓટોમેટિક સમાજ પણ બદલાતો જાય। હવે પર્યાવરણ ફિક્સ નથી તો સમાજ પણ ફિક્સ નથી, એટલે જો લખ્યું છે કે આ તમામ ચેન્જીસને અંતે એવા સમાજનું નિર્માણ થાય છે કે જે પર્યાવરણ સાથેના સંતુલનની કેવું હોય, નજીક હોય। અને આ છેલ્લે સમાજ બને એ સમાજને તમે ચરમ સમાજ અથવા તો અંતિમ સમાજ અથવા તો ક્લાઇમેક્સ કોમ્યુનિટી કહી શકો। ચાલો હવે સમજો આમાં ખરેખર શું કીધું, તો કે કોઈ પણ સમાજે પર્યાવરણની સાથે પોતામાં શ્રેણીબદ્ધ ક્રમબદ્ધ અને તે પર્યાવરણને સમાંતર હોય તેવા ફેરફાર કરીને એ પર્યાવરણ સાથેના ખૂબ જ નજીક સંતુલન ધરાવતો હોય તેવા સમાજનું નિર્માણ કર્યું, એને તમે શું કહો, ચરમ સમાજ એટલે કે ક્લાઇમેક્સ કોમ્યુનિટી। ફોર એક્ઝામ્પલ સમજો, જો કે ભાઈ હિમાલયમાં શું કામ બરફ જોવા મળે, તો કે ત્યાંનું હિમાલયમાં શું કામ અમુક વિશિષ્ટ પ્રકારના પ્રાણીઓ જોવા મળે, કેમ કે ત્યાં સ્નોફોલ છે, ત્યાં બરફ જોવા મળે। અહીંયા પર્યાવરણ એવું છે તો ત્યાંનો સમાજ એવો છે। ચાલો હવે હિમાલયની કમ્પેરિઝન કરો જે રાજસ્થાનના રણ સાથે, તો રણ પ્રદેશનું પર્યાવરણ એવું છે તો એમાં એ પ્રકારનો સમાજ જોવા મળે। ચાલો હવે કમ્પેરિઝન કરો જે કે મહાસાગરોનું, તો મહાસાગરોનો સમાજ એવો છે એટલા માટે એમાં એ પ્રકારના સજીવો એટલે કે કોઈ પણ વનસ્પતિ કે પ્રાણીઓ જોવા મળે। છેલ્લે બને એને શું કહેવાનું, ચરમ સમાજ એટલે કે ક્લાઇમેક્સ કોમ્યુનિટી। હજી જો બીજી રીતે સમજાવું, કે હું તમને જો ફિઝિક્સની રીતે સમજાવું, કે હું આમ લખું છું કે શરૂઆતના સમયે એટલે કે T0 અને અંતિમ સમય એટલે કે T1 બરાબર 5 વર્ષ, એટલે 0 વર્ષથી લઈને 5 વર્ષ સુધી। હવે 0 વર્ષે શું થાય, તો કે સમાજમાં ફેરફાર થવાનું શરૂ થાય, અને 5 વર્ષે તમને શું થાય, તો કે 5 વર્ષે તમને અંતિમ સમાજ મળે। એ અંતિમ સમાજ બદલાણો હોય, તો કે હા, જો પર્યાવરણ બદલાણું હોય તો અંતિમ સમાજ એ બદલાય। એ તમને જે 5 વર્ષે સમાજ મળે છે ને, એ શું મળે છે, તો કે ચરમ સમાજ, બરાબર છે। ચાલો હવે પછી નેક્સ્ટ કોન્સેપ્ટ કંઈક બીજો કંઈ છે, પણ પહેલાં આપણે આ પહેલાં બે મુદ્દા સમજી લઈએ। પહેલાં મુદ્દામાં તો ખાલી વસ્તી અને સમાજના લક્ષણો અને પર્યાવરણ પ્રત્યેની પ્રતિક્રિયાની વાત છે, બીજા મુદ્દામાં ખાલી શું કહી છે, તો કે બીજા મુદ્દામાં ચરમ સમાજની ડેફિનેશનની વાત છે, ક્લાઇમેક્સ કોમ્યુનિટી કેમ બને। હવે સમજો, હવે આપણે વાત કરવાની છે કોની, બહુ મહત્ત્વની વ્યાખ્યા, પરિસ્થિતિકીય અનુક્રમણ કોને કહેવાય। સમજો, આપેલ ચોક્કસ ક્ષેત્રમાં કોઈ પણ જાતિના બંધારણમાં થતા ક્રમશઃ તથા ધારી શકાય તેવા ફેરફાર, જો શબ્દ બે આવ્યા, ચોક્કસ ક્ષેત્ર અને બીજો શબ્દ જાતિના બંધારણમાં ધારી શકાય તેવા ફેરફાર, બરાબર છે। પરિસ્થિતિકીય અનુક્રમણ કોને કહેવાય,
આપેલ ચોક્કસ ક્ષેત્રમાં એટલે કોઈપણ નિવસનતંત્રમાં તે જાતિના બંધારણમાં થતા ક્રમશઃ તથા ધારી શકાય તેવા ફેરફારને શું કહેવાય? તો કે પરિસ્થિતિકીય અનુક્રમણ છે. ફોર એક્ઝામ્પલ, કે જલજ સમાજ હોય, પાણીનો સમાજ, તો તમે કહી જ શકો કે એ સમાજમાં જે પણ પ્રાણીઓ ભવિષ્યમાં ઉત્પન્ન થવાના છે અથવા તો ઉત્પન્ન થઈ રહ્યા છીએ, તો એ પ્રાણીઓ છે તે પાણીમાં તરવાની શક્તિ ધરાવતા હોય, મતલબ માછલીઓ હોય. ચાલો, આ ક્રિયા દરમિયાન એટલે કે પરિસ્થિતિકીય અનુક્રમણ દરમિયાન કેટલીક જાતિઓની વસાહતની સંખ્યામાં ખૂબ જ વધારો થાય, એટલે જેને માફક આવે, જે સર્વાઈવ કરી શકે એની સંખ્યા વધે, એની કોલોની વધે, અને અન્ય જાતિઓની વસ્તી કેવી થઈ જાય? તો કે ઘટે. બરાબર? કેમ કે જો સમજો, હું આમ બોલું છું, પર્યાવરણ બદલે એટલે સમાજની સ્થિતિ બદલે, સમાજની સ્થિતિ એટલે કે સમાજનું બંધારણ બદલે, સમાજનું બંધારણ બદલે એટલે રોટી કપડાં મકાન, મતલબ કે આ બધી પાયાની જરૂરિયાતે બદલે, આ પાયાની જરૂરિયાત બદલે એટલે જે વસ્તી સર્વાઈવ કરી શકે એની સંખ્યા વધે, અને જે વસ્તી સર્વાઈવ ન કરી શકે એની સંખ્યા ઘટે. તો છેલ્લે લખ્યું છે કે ઘણી વખત તો ઘણી જાતિઓ અદૃશ્ય પણ થઈ શકે. તમે ભણી જ ગયા છો કે ઘણી બધી જાતિઓ કેવી થઈ ગઈ છે? તો કે લુપ્ત થઈ ગઈ છે. કેમ કે શું કામ લુપ્ત થઈ ગઈ? કેમ કે એ આ પરિવર્તન પામતા સમાજનો સામનો કરી શક્યા નથી. એટલે આ એક પ્રકારના ફેરફારને શું કહેવાય? પરિસ્થિતિકીય અનુક્રમણ કહી શકાય. ચાલો, હજી એમાં પહેલાં આટલી વસ્તુ આપણે સમજી લઈએ. આ પેરેગ્રાફ તો પહેલાં પેરેગ્રાફમાં કંઈ મહત્ત્વની વાત નથી. જુઓ બીજો પેરેગ્રાફ. બધા સમાજની મહત્વપૂર્ણ લાક્ષણિકતા એ છે કે પર્યાવરણની બદલાતી પરિસ્થિતિઓની સાથે બંધારણ અને રચનામાં પણ પરિવર્તન થતું રહે. આ પરિવર્તન કેવું હોવું જોઈએ? ટીક કરો, શ્રેણીબદ્ધ અને ક્રમબદ્ધ હોવું જોઈએ. તેમજ તેના ભૌતિક પર્યાવરણમાં થતા ફેરફારને પણ કેવું હોવું જોઈએ? સમાંતર હોવું જોઈએ. આ ફેરફારના અંતે એક સમાજનું નિર્માણ થાય કે જે પર્યાવરણ સાથેના સંતુલનની કેવું હોય, નજીક હોય. એને તમારે શું કહેવાનું? એને તમારે કહેવાનું છે ચરમ સમાજ. ચાલો, પછી શું લખ્યું છે? ડેફિનેશન છે પરિસ્થિતિકીય અનુક્રમણની. આપેલ ક્ષેત્રમાં જાતિના બંધારણમાં થતા ક્રમશઃ અને ધારી શકાય તેવા ફેરફાર. કેમ કે તમે એ ફેરફારને ધારી શકો, કેમ કે એ ફેરફાર કયા સ્થળે થાય છે ને એ મુજબ તમે ફેરફારને ધારી શકો. બરાબર? કેમ કે કાંઈ શું કહેવાય કે રણપ્રદેશમાં પછી માછલીઓ ભવિષ્યમાં ઉત્પન્ન થવાની, રણપ્રદેશમાં એવા જ પ્રકારના વનસ્પતિ કે પ્રાણીઓ ભવિષ્યમાં ઉત્પન્ન થવાના છે, કેમ કે માછલીઓ એને અનુકૂલિત છે જ નહીં. પછી જો લખ્યું છે પછીની વ્યાખ્યા, આપેલ ક્ષેત્રમાં જાતિના બંધારણમાં થતા ક્રમશઃ અને ધારી શકાય તેવા ફેરફારને પરિસ્થિતિકીય અનુક્રમણ કહેવાય. ચાલો, પછી અનુક્રમણ દરમિયાન કેટલીક જાતિઓ જે તે વિસ્તારોમાં વસાહતો સર્જે અને સંખ્યામાં વધારો થાય, ત્યારે બીજી જાતિઓની વસ્તી ઘટે અને શક્ય છે કે અદૃશ્ય પણ થઈ શકે. એટલે આ કોન્સેપ્ટ નંબર 1 કમ્પ્લીટ. ચાલો, હવે થોડી ઘણી વ્યાખ્યાઓ વિશેની વાત કરવાની છે. હવે આપણે ક્રમક વિશેની વાત કરવાની છે. ક્રમક કોને કહેવાય? સમાજનો સમગ્ર ક્રમ કે જે આપેલ વિસ્તારમાં સફળતાપૂર્વક અનુક્રમિત રીતે પરિવર્તિત થાય. કાંઈ નહીં, જે જાતિઓ સફળતાપૂર્વક અનુક્રમિત પામી એટલે પરિવર્તન પામી, એને તમારે કહી દેવાનું ક્રમક. હવે આવી બધી જાતિઓના સમૂહને શું કહેવાય? તો કે ક્રમકી અવસ્થા અથવા તો ક્રમકી સમાજ. જો લખ્યું છે કે વ્યક્તિગત પરિવર્તનશીલ સમુદાય, એટલે જે પરિવર્તન પામે એને ક્રમક, અને પરિવર્તન પામે એ ક્રમક, અને ક્રમકના બધાયના સમુદાયોને શું કહી દેવાનું? ક્રમકી અવસ્થા અથવા તો સમાજ. ચાલો, એ પરિવર્તન કેવું હોઈ શકે એના વિશેની વાત છે. તો કે પરિવર્તનમાં જાતિઓમાં ભિન્નતા જોવા મળે, જાતિ તથા સજીવોની સંખ્યામાં વધારો થઈ શકે. હવે સંખ્યામાં વધારો થાય તો દેખીતી વાત છે કે તેના બાયોમાસ એટલે કે જૈવભારમાં પણ વધારો થાય છે. ચાલો, હવે પછીનો નવો કોન્સેપ્ટ શું કહે છે? તો કે આ વિશ્વમાં પ્રવર્તમાન સમાજો, હવે સમજો, એક તમને સરસ એક્ઝામ્પલ આપું. તમે જે અત્યારે પૃથ્વી જોવો છો ને, તમારી આસપાસની જે પૃથ્વી છે, અત્યારે આપણો દેશ કે કોઈ પણ બીજા દેશો, ટોટલ બધા જ દેશો, આખું વિશ્વ છે, એ પહેલેથી ઉત્પન્નથી પૃથ્વી ત્યારે એવું વિશ્વ નહોતું. એટલે જો હું આમ બોલું છું, તમે બે સમયને કમ્પેર કરો. સમય નંબર 1 કે જ્યારે પૃથ્વીની ઉત્પત્તિ થઈ, અને સમય નંબર 2 કે અત્યારની વાત કરું છું, તો એ બે વચ્ચે કેટલા પરિવર્તનો, કેટલા ફેરફાર થયા હશે ત્યારે તમે અત્યારે સમાજ જોઈ શકો છો. તો ફરીથી બોલું છું, તમારે બે ટાઈમ કમ્પેર કરવાના. ટાઈમ નંબર 1 પૃથ્વીની ઉત્પત્તિ થઈ તે સમય, અને ટાઈમ નંબર 2 વર્તમાન પૃથ્વી, અને તમે જે અત્યારે જોઈ રહ્યા છો ને એ પૃથ્વીની વાત કરું છું. ચાલો, તો આ કેની વાત કરે છે? વિશ્વમાં પ્રવર્તમાન સમાજો, એટલે અત્યારે તમને જે દેખાય ને એ બધાય,
धरती पर जीवन की शुरुआत थी त्यार लाखों वर्ष अनुक्रमण परिणाम है। मतलब कि अत्यारे तमे जे नदी तड़ाव सरोवर जंगल कोईपण वसाहत जोई रहा छो ए वसाहत शू है तो कि पृथ्वी ज्यारथी बनी ने त्यारथी एमां सतत ते सतत शू थाय छे तो कि परिवर्तनों थाय छे अने परिवर्तनों शू है परिणाम है। जो तमे जे अत्यारे घर में बैठा छो कोईपण फ्लेट में बैठा छो कि घणा गामडाना विद्यार्थीओ से वाड़िए बैठा हशे तो ए जग्याए आजथी एक लाख वर्ष पहला कई ए वस्तु होती नहीं कई बीजी वस्तु हे बराबर है। कोईपण मकान हो एपार्टमेंट्स हो तो हमें बनेला हे आ 30-40 वर्ष में ये पहला तो ये जगह कई उजड़ जमीन ज हे तो एम शू थ तो फेरफार थी तब अत्य मकान बनावो एट टूकून टच કહેવાની વાત એ છે કે તમે જે અત્યારે તમારી આંખની સામે સમજ જોવો છો ને એ એક પ્રકારના પૃથ્વી ઉત્પન્ન થઈને ત્યારથી થયેલા ફેરફારોનું પરિણામ છે। ચાલો હવે આપણે ઇકોલોજીકલ સક્સેશન એટલે કે અનુક્રમણના પરિસ્થિતિકીય અનુક્રમણના પ્રકારો વિશેની વાત કરીએ તો અનુક્રમણ ખરેખર બે પ્રકારનું, પહેલું પ્રાથમિક ને બીજું દ્વિતીયક, પ્રાઇમરી ને સેકન્ડરી। ચાલો એક જ વાક્યમાં તમને કન્સેપ્ટ સમજાવી દઉં। પ્રાથમિક અનુક્રમણ કોને કહેવાય અને દ્વિતીયક અનુક્રમણ કોને કહેવાય જો સમજો। ફોર એક્ઝામ્પલ, પહેલાં થાય એ પ્રાથમિક, પછી થાય એ દ્વિતીયક। જો ફરીથી બોલું છું, અનુક્રમણ એટલે એ ફેરફારની વાત કરે છે કે સમય જાય એમ ફેરફાર થાય, પહેલાં થાય એ પ્રાથમિક, પછી થાય એ દ્વિતીયક। સમજો, કોઈ એક પ્લોટ છે, કોઈ એક પ્લોટ છે, એ પ્લોટમાં તમે એક સરસ મજાનો બંગલો બનાવો છો। આ બંગલો એટલે કે મકાન બનાવ્યું ને એ થઈ ગયું પ્રાથમિક અનુક્રમણ। કેમ કે સમજો, એ પ્લોટ ઉપર પહેલેથી બંગલો કે મકાન નહોતું, તમે એને સમય જતાં એટલે કે તમે એને 2 મહિના, 5 મહિના, 10 મહિના, 2 વર્ષે તમે મકાન બનાવ્યું તો એટલા વર્ષમાં એ જગ્યાએ મકાન બન્યું, એને શું કહેવાય? પ્રાથમિક અનુક્રમણ। જો ખાલી એક્ઝામ્પલ આપું છું, હવે ફોર એક્ઝામ્પલ કે એ મકાનમાં કંઈ 15-20 વર્ષ પછી રિનોવેશનની જરૂરિયાત પડી અથવા તો એ મકાનમાં કોઈ પણ ભાંગતૂટ થઈ કે ભૂકંપ આવ્યો કે કોઈ પણ આગ લાગી ગઈ, હવે તમે એ મકાનને રિનોવેશન કરાવો છો। રિનોવેશન મતલબ કે તમે એ મકાનને થોડું થોડું શું કરો છો તો કે જે કલર કામ બાકી હોય તો કલર કરાવો અથવા તો બીજો કોઈ પણ એમાં ખર્ચ કરાવો, એ રિનોવેશન કરાવો ને એને શું કહેવાય? એને કહેવાય દ્વિતીયક અનુક્રમણ। જો ફરી બોલો, હું ફરી બોલું છું, પહેલાં શું થાય? પ્રાથમિક, પછી શું થાય? દ્વિતીયક। એટલે પહેલાં મકાન બને, પછી એનું શું થાય? તો કે પછી એનું રિનોવેશન થાય। બરોબર સમજાણું કે ન સમજાણું? તો ફરી બોલું છું કે જમીનમાં બંગલો એટલે કે મકાન બનાવવું એ પ્રાથમિક અનુક્રમણ, એ બંગલાનું રિનોવેશન કરાવવું એને શું કહી દેવાનું? દ્વિતીયક અનુક્રમણ તમે કહી શકો છો। એટલે આ બે વસ્તુ તમારા મગજમાં હોવી જોઈએ કે મકાન બનાવવું એ પ્રાથમિક અને રિનોવેશન કરાવવું એ દ્વિતીયક। હવે જો તમને ટાઈમની વાત કરી દો, સમયની વાત કરી દો કે જેટલો ટાઈમ મકાન બનાવતા લાગે એટલો ટાઈમ રિનોવેશનમાં લાગે જરા પણ નહીં। મકાન બનાવતા તમને 6 મહિના કે 2 વર્ષ થાય, રિનોવેશન તો 1-1.5 મહિનામાં પૂરું થઈ જાય। એટલે યાદ રાખવું કે પ્રાથમિક અનુક્રમણ છે ને એ ખૂબ જ ધીમું હોય, કેમ કે એમાં શરૂઆત કરવાની છે। દ્વિતીયક અનુક્રમણમાં તો શું છે કે પ્રાથમિક અનુક્રમણ થઈ જ ગયું હોય એક વખત, ખાલી એને રિનોવેશન કરવાનું છે। ચાલો, આ કન્સેપ્ટ આવડતો હશે ને તો હવેના તમને કન્સેપ્ટ આવડી જશે। ચાલો, હવે એ શું કહે છે તો કે આ પહેલા પેરેગ્રાફમાં ક્રમકની વ્યાખ્યા તમને આવડે છે, ક્રમકી સમાજ, ક્રમકી અવસ્થાઓ વ્યાખ્યા આગળ આવી ગઈ। ચાલો પછીનો પેરેગ્રાફ મહત્વનો, વિશ્વમાં પ્રવર્તમાન સમાજો ધરતી પર જીવનની શરૂઆત થઈ ત્યારથી લાખો વર્ષોના અનુક્રમણના પરિણામ સ્વરૂપે રચાયા છે। વાસ્તવિક રીતે અનુક્રમણ અને ઉત્ક્રાંતિ એ જે તે સમયે સમાંતર પ્રક્રિયાઓ હતી। જો આ વાક્ય અનુક્રમણ અને ઉત્ક્રાંતિ સમાંતર પ્રક્રિયા, કેમ કે ઉત્ક્રાંતિ પણ સમય સાથે થાય, બરોબર છે? કેમ કે એપ્સ એટલે કે ચિમ્પાન્ઝીમાંથી મનુષ્ય બન્યા તો કે ફટાફટ 2 દીમાં ન બની ગયા હોય, એના માટે લાખો વર્ષો લઈ ગયા હોય, એટલે ઉત્ક્રાંતિ પણ હંમેશા લાખો વર્ષો સાથે થાય। ચાલો પછી શું કહે છે તો હવે આ પેરેગ્રાફમાં અનુક્રમણની વાત કરશે કે અનુક્રમણ એક એવી પ્રક્રિયા છે કે જે જગ્યાએ તે શરૂ થાય તે જગ્યાએ કોઈ સજીવ નથી અથવા તો કોઈ એવો વિસ્તાર કે જ્યાં ક્યારેય પણ કોઈ જીવનનું અસ્તિત્વ હતું જ નહીં। ફોર એક્ઝામ્પલ કે ખુલ્લા ખડકો છે કે એવા વિસ્તારો કે જ્યાં પહેલાં સજીવો અસ્તિત્વમાં હતા પણ કોઈ પણ પ્રકારે બધા જ નાશ પામ્યા હોય, તો ફોર એક્ઝામ્પલ કે ડાયનોસોર્સ છે, એક ટાઈમમાં હતા પણ એ નાશ પામી ગયા। હવે જો લખ્યું છે પહેલાંના અનુક્રમણને પ્રાથમિક કહેવાય, બીજાને શું કહેવાય? દ્વિતીયક કહેવાય। એટલે પહેલાં થાય એ પ્રાઇમરી સક્સેશન એટલે કે પ્રાથમિક અનુક્રમણ, પછીથી થાય એને દ્વિતીયક અનુક્રમણ એટલે કે સેકન્ડરી ટાઈપ ઓફ સક્સેશન। ચાલો હવે પ્રાથમિક અને દ્વિતીયક વિશેની વાત કરવાની છે
હવે આ પ્રાથમિક અને દ્વિતીયક છે ને, તમને તફાવતના મુદ્દા સ્વરૂપે પૂછાઈ શકે બે માર્કમાં, એટલે એ પણ તમારે યાદ રાખવું. ચલો સાવ સહેલું, પ્રાથમિક અનુક્રમણ, પ્રાઇમરી સક્સેશન, એવી પ્રક્રિયા કે જ્યાં સજીવો અથવા તો એવો વિસ્તાર કે જ્યાં સજીવો નથી ત્યાં સજીવોનું નવેસરથી નિર્માણ. અંડરલાઇન કરો, નવેસરથી નિર્માણ પહેલાં થાય એને શું કહેવાય? પ્રાથમિક અનુક્રમણ. જો યાદ રાખવાનું, મકાન બનાવવું અને રિનોવેશન, અત્યારે મકાન બનાવવાની વાત છે, ખૂબ જ ધીમી પ્રક્રિયા. પછી જો કોઈપણ સમાજના સ્થાપન પહેલાં ત્યાં જમીન કે ભૂમિ હોવી જરૂરી છે, બરાબર? એટલે સમજો, કોઈપણ તળાવ બનાવવું હોય ને તો તળાવ બનાવતી વખતે એમાં નીચે જમીન તો હોવી જોઈએ ને, તો તળાવ બને. અથવા તો કોઈપણ અહીંયા વસાહત બનાવવી હોય, કોઈપણ જંગલ ઊભું કરવું છે તો અહીંયા જમીન તો હોવી જોઈએ ને. એટલે આ ટીક કરો, બહુ મહત્ત્વનો શબ્દ MCQમાં પૂછીશું. કોઈપણ સમાજના સ્થાપન પહેલાં ત્યાં જમીન હોવી જરૂરી છે, કેમ કે જમીન હોય, ભૂમિ હોય તો જ એનો આધાર મળે. પર્વત બનાવવો હોય તો જમીન તો જોઈએ ને. ચાલો પછી એને એક્ઝામ્પલ, ખુલ્લા ખડકમાંથી ફળદ્રુપ જમીન બનતા સદીઓથી હજારો વર્ષો લાગે છે. એટલે એક ખાલી વાત કીધી કે કોઈ પણ ખુલ્લો ખડક છે ત્યાંથી તમારે સરસ મજાનું જમીન ઉગાડવી છે ફળદ્રુપ, બરાબર છે, કે જેને તમે ખેડી શકો, ખેતીલાયક જમીન બનાવી છે, તો એના માટે સદીઓથી હજારો વર્ષો લાગી જાય. ચાલો ફોર એક્ઝામ્પલ આ ટીક કરો ખાસ, નવો ઠંડો પડેલો લાવા, ખુલ્લા ખડક, જળાશય અથવા તો નવું સર્જિત તળાવ, આ બધા પ્રાથમિક અનુક્રમણના એક્ઝામ્પલ છે. ચાલો હવે કેની વાત કરશું આપણે? દ્વિતીયક અનુક્રમણની. પ્રાથમિક અનુક્રમણ પછી થાય એને શું કહેવાનું? દ્વિતીયક અનુક્રમણ. રિનોવેશનની વાત કરે જ ભાઈ, એવા વિસ્તારમાં થાય કે જ્યાં પ્રાકૃતિક એટલે કે કુદરતી જૈવિક સમાજોનો નાશ પામ્યો હોય, તે વધુ ઝડપી છે. આનું પણ તમને સરસ એક્ઝામ્પલ આપું, સમજજો. જો હમણાં તમે થોડા સમય પહેલાં ન્યૂઝ સાંભળ્યું હશે કે એમેઝોનના જંગલો છે એમાં શું કહેવાય કે ફોરેસ્ટ ફાયર, એટલે કે તમે જેને આગ કયો છો, દાવા નડક્યો છો, એ જોવા મળ્યું હતું. હવે પછી એવું પણ તમે ન્યૂઝ વાંચ્યા હશે કે એમેઝોનના જંગલોમાં ઘણી બધી રિકવરી જોવા મળી. તો આ રિકવરી થાય એ શું છે? રિકવરી એટલે કે આપણી સાયન્સની ભાષામાં આ દ્વિતીયક અનુક્રમણ, એ રિનોવેશન થાય. જો ફરી બોલું છું, એમેઝોનના જંગલ બનવા, એ મકાન બનાવવું એટલે કે પ્રાથમિક અનુક્રમણ. હવે એમાં કોઈપણ સંજોગોમાં આગ લાગી ગઈ અને એ આગ ઠરી ગઈ ને હવે પાછું જે એનું રિનોવેશન થાય ને, એટલે કે એમેઝોનના જંગલોમાં ફરીથી પાછા એમાં વૃક્ષો ઉગવા માંડે, એને શું કહેવાનું? દ્વિતીયક અનુક્રમણ કહેવાનું. ચાલો, કેમ કે એ ઝડપી પ્રોસેસ છે. એક્ઝામ્પલ ટીક કરો, પૂર્ણપણે ત્યજાયેલી ખેતીલાયક જમીન, સળગી ગયેલા કે કાપી નાખેલા જંગલો, પૂરથી પ્રભાવિત જમીન, બરાબર? જો લીખું છે કે આ ખાસ તમારે યાદ રાખવું, સળગી ગયેલા જંગલો એનું એક્ઝામ્પલ આવશે. ચાલો હવે પાછો પેરેગ્રાફ પ્રાથમિક અનુક્રમણનો. પ્રાથમિક અનુક્રમણ જ્યાં થાય એવા વિસ્તારના એક્ઝામ્પલમાં નવો ઠંડો પડેલો લાવા, ખુલ્લા ખડક, નવસર્જિત તળાવ કે જળાશય છે, નવા જૈવિક સમાજના સ્થાપનની પ્રક્રિયા ખૂબ જ ધીમી હોય, વિવિધ સજીવોના જૈવિક સમાજની સંસ્થાપના થાય તે પહેલાં ત્યાં જમીન હોવી આવશ્યક છે, મહદઅંશે ઘણી વખત આબોહવા પર પણ આધારિત છે, ખુલ્લા ખડક પર ફળદ્રુપ જમીનના નિર્માણની પ્રક્રિયા સદીઓથી હજારો વર્ષો લાગે છે. દ્વિતીયક અનુક્રમણનો પેરેગ્રાફ એવા વિસ્તારમાં થાય કે જ્યાં પ્રાકૃતિક જૈવિક સમાજો નાશ પામ્યા હોય, પૂર્ણપણે ત્યજાયેલી ખેતીલાયક જમીન, સળગી ગયેલા કે કાપી નાખેલા જંગલો, પૂરથી પ્રભાવિત જમીન વગેરે, જેથી કરીને કેટલીક માટી કે ઔષાદન તેમાં હાજર હોય. શું કામ હાજર હોય? કેમ કે એ તો રિનોવેશન છે, પ્રાથમિક અનુક્રમણમાં માટીને બધું બધી વસ્તુ બની જ ગઈ હોય. ચાલો, દ્વિતીયક અનુક્રમણની ક્રિયા પ્રાથમિક અનુક્રમણ કરતાં ઝડપી હોય, ટીક કરો અંડરલાઇન, દ્વિતીયક અનુક્રમણની ક્રિયા પ્રાથમિક અનુક્રમણ કરતાં કેવી છે? તો કે ઝડપી છે. ચાલો હવે પછીનો કોન્સેપ્ટ શું કહે છે કે ખરેખર પ્રાથમિક અનુક્રમણની અસરો શું થાય? પ્રાથમિક અનુક્રમણની સીધી અસર કોની ઉપર થાય? તો કે વનસ્પતિના સમૂહ ઉપર. જો હવે ઓલી આહાર શૃંખલા યાદ કરો કે વનસ્પતિ ઉપર અસર થાય એટલે વાહેલા બધાય ઉપભોક્તા ઉપર અસર થશે. એટલે સીધી અસર કોની ઉપર થાય? વનસ્પતિના સમૂહ ઉપર. વનસ્પતિના સમૂહનું પરિવર્તન થાય તો વિવિધ પ્રકારના પ્રાણીઓનો ફૂડ અને શેલ્ટર મતલબ કે આશ્રયસ્થાનમાં પરિવર્તન થાય. જંગલ હોય તો એ જંગલો નાશ થઈ જાય, એટલે પહેલી વસ્તુ કે પ્રાણીઓએ ત્યાંથી ખોરાક મળવાનું બંધ થઈ જાય, પ્રાણીઓ રહેવાનું પસંદ ન કરે, બરાબર, એના પર અસર થાય. આ ઉપરાંત પ્રાણીઓની સંખ્યા તથા પ્રકારો અને વિઘટકો પણ ઘણી વખત બદલાઈ જાય. એટલે મેઇન વસ્તુ શું છે કે અનુક્રમણની સીધી અસર કોના પર જોવા મળે? તો આન્સરમાં આવશે વનસ્પતિના સમૂહો. વનસ્પતિના સમૂહો બદલાય તો વિવિધ પ્રકારના પ્રાણીઓનો ખોરાક અને આશ્રયસ્થાન માટે પણ એના પર પણ અસર કરે. આ ઉપરાંત પ્રાણીઓની સંખ્યા
તેના પ્રકારો અને વિઘટકોમાં પણ ચેન્જીસ જોવા મળે. ચાલો હવે એક સરસ એક્ઝામ્પલ આપે છે. આ એક્ઝામ્પલ છે ને એ ડિસ્ટર્બન્સની વાત છે. ડિસ્ટર્બન્સ મતલબ કે ખલેલ, કંઈક હળી કરવી એવી કોઈ છે. હવે ખલેલ કોણ કરે? પ્રાથમિક અનુક્રમણ છે એ પણ એક પ્રકારની ખલેલ છે, દ્વિતીયક અનુક્રમણ છે એ પણ એક પ્રકારની ખલેલ છે. કેમ કે કાંઈ નહોતું ને મકાન બનાવ્યું, તો એ કાંઈ નહોતું એ જમીનમાં મકાન બની ગયું. ચાલો મકાનમાં રિનોવેશન કરાવ્યું, તો રિનોવેશન થયા બાદ તમે કલર બદલી નાખો તો એ પ્રાથમિક કરતાં કંઈક ફરી ગયું. ચાલો કુદરતી ખલેલ પણ હોઈ શકે, અથવા તો માનવ પ્રેરિત, જેમ કે આગ લગાડવી અને વન નાશ કરવો. આજે રસ્તાઓ બનાવવા માટે જંગલો ઘણી વખત કાપવામાં આવે છે, તો એમાં બહુ મોટી સંખ્યામાં, બરાબર છે, ઘણા બધી સંખ્યામાં જંગલોનો નાશ થતો હોય છે. એટલે આ એક પ્રકારના ડિસ્ટર્બન્સ છે. ચાલો ખલેલથી, પણ આમાં યાદ રાખવાનું શું, માનવ પ્રેરિત ખલેલ છે ને એ યાદ રાખવાનું. આગ લગાડવી અને વનનાશ એક પ્રકારની માનવ પ્રેરિત ખલેલ છે. આવી ખલેલ થવાથી શું થાય? તો કે નવી સ્થિતિઓનું નિર્માણ થાય. જો ખલેલ પહોંચી એટલે સ્થિતિ બદલાણી, સ્થિતિ બદલાણી એટલે શું થાય? તો કે જે જાતિ રહેતી હોય એની ઉપર ઇફેક્ટ પડે. તો કે યસ, હવે નવી સ્થિતિ હોય તો હવે એ નવી સ્થિતિમાં જે જાતિ જીવી શકે ને, જે જાતિ સવાઈવ કરી શકે એ જ જાતિ જીવી શકે, બાકી ન જીવી શકે. જો લખ્યું છે વાક્ય કે આ નવી સ્થિતિઓમાં કેટલીક જાતિઓને વિકાસ પામવા માટે પ્રોત્સાહન મળે, એટલે કોકને મોજ આવી જાય, કોકને અનુકૂળ પરિસ્થિતિ મળી જાય, તથા અન્ય જાતિઓ છે ને એ હતોત્સાહિત એટલે એ ડિસ્કરેજ થઈ જાય, બરાબર છે, અથવા તો તેવા થઈ જાય, તે ખસી જાય છે. એટલે કોઈ પણ પ્રકારનું ડિસ્ટર્બન્સ જોવા મળે તો નવી સ્થિતિનું નિર્માણ થાય, નવી સ્થિતિના કારણે કેટલીક જાતિઓનો વિકાસ થાય અને અન્ય જાતિઓ છે તે ડિસ્કરેજ થઈને ખસી જાય છે. ચાલો જુઓ આ પેરેગ્રાફ. પરિસ્થિતિકીય અનુક્રમણનું વર્ણન સામાન્યતઃ વાનસ્પતિક સમૂહોના પરિવર્તન પર ધ્યાન કેન્દ્રિત કરે છે. કેમ કે વાનસ્પતિક સમૂહનું પરિવર્તન વિવિધ પ્રકારના પ્રાણીઓ માટે ખોરાક તથા આશ્રયસ્થાનને પ્રભાવિત કરે છે. આથી જેમ જેમ અનુક્રમણની ક્રિયા આગળ વધે તેમ તેમ પ્રાણીઓની સંખ્યા, પ્રકારો તેમજ વિઘટકો પણ બદલાય. કોઈપણ સમય દરમિયાન પ્રાથમિક અને દ્વિતીયક અનુક્રમણને કુદરતી કે માનવપીડિત ખલેલ, ટિક્કરો, આગ, વનનાશ વગેરે દ્વારા અનુક્રમણની ચોક્કસ ક્રમક અવસ્થાને તે પહેલાંની અવસ્થામાં તબદીલ કરી શકાય. આથી આવી ખલેલોથી નવી સ્થિતિઓનું નિર્માણ થાય, જેમાં કેટલીક નવી જાતિઓને વિકાસ પામવા માટે પ્રોત્સાહન પણ મળે અને અન્ય જાતિઓને હતોત્સાહિત કે ખસી જાય. હતોત્સાહિત મતલબ કે ડિસ્કરેજ, અને ખસી જવું મતલબ કે એલિમિનેટ, મતલબ કે દૂર કરવું અથવા તો નાશ કરવું, બરાબર છે. એટલે આ રીતે ઇકોલોજિકલ સક્સેશન, એટલે કે તમે જેને કહી શકો છો પરિસ્થિતિકીય અનુક્રમણનો ક્વેશ્ચન, આ રીતે અહીંયા સંપૂર્ણપણે કમ્પ્લીટ થઈ છે. જો ક્વેશ્ચનમાં 3-4 અલગ અલગ કોન્સેપ્ટની વાત છે, પછી ક્વેશ્ચનમાં 5-6 વ્યાખ્યા છે, એટલે આ ક્વેશ્ચન તમારે ઓછામાં ઓછું 3-4 વખત લખશો તો જ તમારા મગજમાં ઉતરશે. એટલે આ ક્વેશ્ચન પણ ખૂબ જ મહત્ત્વનો, આ કોન્સેપ્ટ સમજો મહત્ત્વનો. તમને એકવાર મગજમાં કોન્સેપ્ટ સમજાઈ જાય ને, પછી એ તમને ગમે ત્યાંથી MCQ પૂછે ને તો MCQ તમને આવડશે, બરાબર. ચાલો, થેન્ક યુ વેરી મચ.